भ्रष्टाचार नो लाइव पर्दाफाश। मंत्रीए पाड्या कलेक्टर कचेरी में दरोड़ा। भांडो फूट्यो तो भ्रष्ट अधिकारी पड़ी गया मंत्रीजीना पगे। महसूल मंत्री राजेंद्र त्रिवेदीए ज्यारथी मंत्री पदना शपथ लीधा छे त्यारथी एक्शन में जोवा मळ्या। तेवामां फरी एकवार तेमणे गांधीनगर कलेक्टर कचेरी में ओचिंता ज दरोड़ा पाड्या अने जेवा ज मंत्रीजी अंदर घुस्या के भ्रष्टाचारीओनो भांडो फूटी गयो। ખોટું બોલ્યા તો આ આજે નોકરીમાંથી ઘેર જશે, એટલું યાદ રાખજો। એને કશું કરવાનું નહીં, કામ તમે રિટાયર્ડ માણસોને બેસાડીને કામ કરાવવાનું। મહત્વનું છે કે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને એક નાગરિકે કલેક્ટર કચેરીનો વિડીયો ઉતારીને મોકલ્યો હતો, સાથે જ ફરિયાદ કરી હતી કે કલેક્ટર કચેરીમાં નિવૃત્ત અધિકારીઓને કામ પર રાખવામાં આવ્યા છે અને અધિકારીના બધા કામ તે જ કરે છે, જ્યારે અધિકારી માત્ર સાઇન પૂરતું જ કામ કરે છે, સાથે જ વહીવટો પણ નિવૃત્ત અધિકારી કરે છે। જો કે મહેસૂલ મંત્રીએ જ્યારે અધિકારીની લાઈવ પોલ પકડી પાડી તો અધિકારી હાથ જોડવા માંડ્યો। એક મંત્રી આ રીતે પોતાના વિભાગમાં કર્મચારીઓની પોલ ખુલ્લી પાડે તો વિચાર કરી જુઓ કે ગુજરાતના દરેક જિલ્લામાં આવા કેટલા ભ્રષ્ટ અધિકારીઓ બેઠેલા હશે। કેમ એક નિવૃત્ત અધિકારીને કચેરીમાં અંગત કામકાજ માટે રાખવામાં આવ્યું? અધિકારીને જ કામ કરવાનું હતું તે એક વચેટિયો કેવી રીતે કરી શકે? શું કલેક્ટરને ખબર ન હોવી જોઈએ કે તેની કચેરીમાં પ્રાઇવેટ માણસ કામ કરે છે? કચેરીના અન્ય અધિકારીઓને ખબર હતી છતાં કેમ અવાજ ન ઉઠાવ્યો? શું મહેસૂલ વિભાગ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું છે? સવાલો તો અનેક છે, પરંતુ આવા ભ્રષ્ટ અધિકારીઓને ઉખાડીશું તો જ ભ્રષ્ટાચાર ખતમ થશે। આશા રાખીએ કે દરેક કચેરીમાં મંત્રીશ્રીઓ ઓચિંતી મુલાકાત લે અને ભ્રષ્ટાચારીઓને ઘર ભેગા કરે। રાજેન્દ્રસિંહ પરમાર, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર।